સુરતમાં કેટલીક હોસ્પિટલના બેજવાબદાર ડોક્ટરને કારણે દર્દીઓના મોત પણ થતા હોવાના આક્ષેપો અગાઉ થયા છે, ત્યારે ફરી આવા જ આક્ષેપો કરાયા છે, જેમાં સુરતની સેવા હોસ્પિટલના ડોક્ટર પર આક્ષેપો કરાયા હતા, જેમાં ડિલિવરી પછી તરત તબીબી હાજર ન રહ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. ડિલિવરી બાદ અચાનક મહિલાની તબીબી લથડી ગઈ હોવા છતાં તબીબી હાજર ન રહેતા પરિણીતાનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. સાથે જન્મ લેનાર નવજાત બાળાની પણ સ્થિતિ ગંભીર હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હાલ તો સેવા હોસ્પિટલના તબીબીઓ વિરુદ્ધ એક પ્રસ્તુતાના મોત માટે જવાબદાર હોવાના આક્ષેપો કરાતા આ મામલે શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું. નામ એકનાથ પાટીલ. એકનાથભાઈ, શું બનાવ બન્યો છે? ત્યાં ડોક્ટરને અમે સવારે લઈ ગયા ને, તો પછી સિસ્ટરને પૂછ્યું કે એમના પેટમાં દુખાવો છે. સિસ્ટરને ચેક કરી લીધું, ફોન પર જ વાત કરી લીધી કે એમનું સિઝર કરવું પડે. ડોક્ટર વગર ચેક કર્યા પછી ડોક્ટર એક વાગે આવ્યો. કઈ હોસ્પિટલ હતી? કયા વિસ્તારમાં આવેલી છે? આપણે પાંડેસરા દક્ષેશ્વર મંદિર ને સામે સેવા હોસ્પિટલ છે. એ ડોક્ટરની ભૂલના લીધે મોત થયું. શું નામ હતું ડોક્ટરનું? જસવંત સુતાર. કેવી રીતના ભૂલ થઈ એમની? એમને કઈ સિઝરીનમાં કઈ નસ કાપી નાખ્યું એટલે બ્લીડિંગ વધારે થઈ ગઈ, એટલે મારી પત્ની આપતી. એ ડોક્ટર ભાગી ગયા ત્યાંથી. પેલા એમ્બ્યુલન્સમાં મારી બૈરીને શિફ્ટ કરીને પછી નીકળી ગયા. તો પછી એમની સિસ્ટર છે ને, એમને લગાવીને ચાલ્યો ગયો. પછી દેખાયો જ નહીં. એટલે એમનો પેલો મેનેજમેન્ટ વાળો હતો, એને અમે અહીંયા સિનિયરમાં લઈ આવ્યો, રેફર કર્યો.